નમસ્તે મિત્રો, નોલેજ અડ્ડામાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં દાહોદ જિલ્લા વિશે આપણે ચર્ચા કરવાના છીએ. મિત્રો, આ જેટલા પણ જિલ્લાઓ હું તમને અહીંયા બતાવું છું તે તમને આવનારી પરીક્ષાઓ જેમ કે બેલી, ફાયકોર્ટ, ડીવાયએસઓ, ટાટ, ટેટ, પીએસઆઈ, પીઆઈ, કોન્સ્ટેબલ, તલાટી, બિન સચિવાલય, મામલતદાર, જીપીએસસી ક્લાસ 1-2, ગુજરાત ગવર્મેન્ટની અલગ અલગ જે પરીક્ષાઓ આવતી હોય છે તે બધી પરીક્ષાઓમાં આ જિલ્લાઓમાંથી સવાલો પૂછવામાં આવતા હોય છે. તો આ બધા જિલ્લાઓ તમને ખૂબ જ મહત્ત્વના એટલે કે ઉપયોગી બની રહેશે. તો આગળ જતાં પહેલાં આપણે જોઈએ કે આની પહેલાં આપણે કયા બીજા જિલ્લાઓ વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. તો કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, છોટાઉદેપુર, મહીસાગર, પંચમહાલ, આ 10 જિલ્લા વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. તો આજે આપણે 11મો એટલે કે દાહોદ જિલ્લા વિશે આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ. મિત્રો, આ વિડીયોને તમે PDF ડાઉનલોડ કરવા માગતા હોય તો અહીંયા એક આઈ બટન આવશે, એના ઉપર ક્લિક કરીને તમે આ વિડીયો ડાઉનલોડ કરી શકો છો. બીજું કે અહીંયા તમને એક લિંક આપેલી છે www.knowledgeadda24.com, એના ઉપર જઈને પણ તમે આ વિડીયો ડાઉનલોડ કરી શકો છો. મિત્રો, આ વિડીયોમાં આપણે દાહોદ જિલ્લામાં જોવાલાયક સ્થળો, તેમાં મુખ્ય નદીઓ, તેમાં કઈ કઈ સરહદો સ્પર્શે છે તેના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. તો હું આશા રાખું છું કે આ વિડીયો તમને જરૂર પસંદ આવશે. તો સ્ટાર્ટ કરીએ આપણે. આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ બટનની બાજુમાં એક બેલ આઇકોન આપેલો છે, તેના ઉપર ક્લિક કરો જેથી કરીને તમને નવા વિડીયોના રેગ્યુલર અપડેટ મળતા રહે. આ વિડીયોને શેર અને લાઇક જરૂર કરશો. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે દાહોદ જિલ્લાનો આ નકશો આપેલો છે. તો દાહોદ જિલ્લાની આપણે સરહદોની વાત કરીએ તો ઉત્તરથી જોઈએ તો મહીસાગર જિલ્લો અને રાજસ્થાન રાજ્યની સરહદ, ત્યારબાદ પૂર્વમાં મધ્યપ્રદેશ રાજ્યની સરહદ, દક્ષિણમાં છોટાઉદેપુર જિલ્લો અને પશ્ચિમમાં પંચમહાલ જિલ્લાની સરહદ દાહોદ જિલ્લાને સ્પર્શે છે. આમ દાહોદ જિલ્લાને બે રાજ્યની સરહદ ધરાવતો જિલ્લો છે. દાહોદ જિલ્લો એ બે રાજ્યની સરહદો ધરાવતો જિલ્લો છે. કઈ કઈ છે? રાજસ્થાન અને મધ્યપ્રદેશ. મિત્રો, આ તમે યાદ રાખજો કે કયો જિલ્લો બે રાજ્યની સરહદો ધરાવે છે, અથવા તો દાહોદ જિલ્લો કયા બે રાજ્યની સરહદ ધરાવે છે? તો રાજસ્થાન અને મધ્યપ્રદેશ. ત્યારબાદ દાહોદ જિલ્લામાંથી અનાસ નદી અને પાનમ આ બે મુખ્ય નદીઓ દાહોદ જિલ્લામાંથી વહે છે. ત્યારબાદ દાહોદ જિલ્લાના મુખ્ય મથક અને તાલુકાઓની વાત કરીએ તો દાહોદ જિલ્લાનું મુખ્ય મથક દાહોદ અને તેમાં ટોટલ 8 તાલુકાઓ આવેલા છે. તેમાં પહેલું જોઈએ તો દાહોદ, લીમખેડા, દેવગઢ બારિયા, ગરબાડા, ધાનપુર, ઝાલોદ, ફતેપુરા અને સંજેલી. તો આમ આ 8 તાલુકાઓએ દાહોદ જિલ્લાના છે. મિત્રો, અહીંયા જેટલા પણ મુખ્ય મથકો અને તાલુકાઓ આપેલા છે તે તમારે યાદ રાખવાના છે કે કયા જિલ્લાનું કયું મુખ્ય મથક અને તેના તાલુકાઓ, કેમ કે પરીક્ષામાં તમને બેઠા પૂછાતા હોય છે. જેમ કે દાહોદ જિલ્લાનું મુખ્ય મથક શું છે? તો દાહોદ. અને તેમાં તમને કોઈ બી એક પૂછી લે કે ગરબાડા એ કયા જિલ્લાનો તાલુકો છે? તો એ દાહોદ જિલ્લાનો તાલુકો છે. તો આવી રીતે તમે યાદ રાખી શકો છો. ત્યારબાદ આગળ જોઈએ તો દાહોદ જિલ્લો એ બે રાજ્યોની સરહદ ધરાવતો જિલ્લો છે. અને દાહોદ જિલ્લો એ દૂધમતી નદીના કિનારે આવેલો છે અને તેને દોહાદ નામ પરથી પણ ઓળખાય છે. દોહાદ નામ પરથી પણ ઓળખાય છે. એટલે કે એનો મતલબ શું થાય છે કે બે સરહદ ધરાવતો જિલ્લો. કઈ બે સરહદ? તો આપણે આગળ જોઈ ગયા કે રાજસ્થાન અને મધ્યપ્રદેશ, બરાબર છે. તો દાહોદને બીજા દોહાદ નામ પરથી પણ ઓળખાય છે. દોહાદનો મતલબ શું થાય છે કે બે રાજ્યોની સરહદ ધરાવતો, બે સરહદ ધરાવતો જિલ્લો. એ કઈ કઈ બે છે? તો એક રાજસ્થાન રાજ્ય અને મધ્યપ્રદેશ રાજ્ય, બરાબર છે. ત્યારબાદ આગળ જોઈએ તો પંચમહાલ જિલ્લો એ બીજી ઓક્ટોબર, એક બીજું જ ધ્યાનમાં રાખી લો કે પંચમહાલ જિલ્લો 2 ઓક્ટોબર 1997માં
પંચમહાલ જિલ્લામાંથી અલગ કરીને બનાવવામાં આવેલો છે. તો યાદ રાખજો તમે કે દાહોદ જિલ્લો 20 ઓક્ટોબર 1997માં પંચમહાલ જિલ્લામાંથી અલગ કરીને અલગ જિલ્લો બનાવવામાં આવેલો છે દાહોદ. ત્યારબાદ જોઈએ તો દાહોદ એ મકાઈની ખેતી માટે જાણીતું છે અને ગુજરાતમાં સૌથી ઓછી સાક્ષરતા ધરાવતો જિલ્લો તો કયો છે? દાહોદ. કેટલી છે? 60.60%. તો આ પણ તમે યાદ રાખજો કે ગુજરાતમાં કયા જિલ્લામાં સૌથી ઓછી સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો છે? તો દાહોદ જિલ્લો. ત્યારબાદ આગળ જોઈએ તો સૌથી ઓછી ગ્રામીણ સાક્ષરતા ધરાવતો જિલ્લો પણ દાહોદ જિલ્લો છે, 58.19%. ત્યારબાદ સૌથી ઓછી પુરુષ સાક્ષરતા ધરાવતો જિલ્લો એ કયો છે? દાહોદ, 72.14%. અને સૌથી ઓછી સ્ત્રી સાક્ષરતા ધરાવતો જિલ્લો એ પણ દાહોદ જિલ્લો છે, 49.02%. બરાબર. ત્યારબાદ આગળ જોઈએ તો મોગલ બાદશાહ ઔરંગઝેબનું જન્મસ્થળ એ કયું હતું? દાહોદ. ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન દાહોદ જિલ્લામાં થાય છે. તો આ તમે યાદ રાખજો કેમ કે મોસ્ટ આઈએમપી ગણી શકાય. સવાલ તમને પૂછાય છે કે સમગ્ર ગુજરાતમાં ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન ક્યાં થાય છે? તો દાહોદ જિલ્લામાં. તો આ તમે એક યાદ રાખજો. અને એક બીજું યાદ રાખજો કે ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં થાય છે. તો આ પણ મોસ્ટ આઈએમપી કહી શકાય કે ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય ક્યાં થાય છે? તો દાહોદના ગરબાડા તાલુકામાં. ત્યારબાદ આગળ જોઈએ તો દાહોદની વાત કરીએ તો દાહોદ એ દૂધમતી નદીના કિનારે વસેલું શહેર છે અને આ નદીના કિનારે દધીપત્રનો આશ્રમ આવેલો હતો અને એના પરથી દાહોદ નામ પડેલું હતું. અને દાહોદનું પ્રાચીન નામ શું હતું? દાધીપત્ર અથવા તો દધીપુરા નગર. તો આ તમે યાદ રાખજો કેમ કે પરીક્ષામાં પ્રાચીન નામો ઘણીવાર પૂછાય છે. તો દાહોદનું પ્રાચીન નામ શું છે? દધીપત્ર અને દધીપુરા નગર. બરાબર છે. તો આ બે વસ્તુ તમે યાદ રાખજો. ત્યારબાદ આગળ જોઈએ તો લીમખેડાનું કંજેટા એ મધ માટે જાણીતું છે. તો આ પણ તમે યાદ રાખી શકો છો. ત્યારબાદ ખેતીની વાત કરીએ તો દાહોદ એ મકાઈની ખેતી માટે જાણીતો છે, એટલે મકાઈ એ ત્યાંની મુખ્ય ખેતી છે, મુખ્ય પાક છે. તે સિવાય ત્યાં ડાંગર, ચણા અને તમાકુની ખેતી પણ કરવામાં આવે છે. ત્યારબાદ ખનીજની વાત કરીએ તો દેવગઢ બારિયા ખાતે દાહોદ જિલ્લામાંથી ગ્રેફાઇટ મળી આવે છે. અને અહીંયા વન્યજીવ સૃષ્ટિની વાત કરીએ તો રતનમહાલ રીછ અભયારણ્ય ક્યાં આવેલું છે? લીમખેડા ખાતે. તો આ પણ મોસ્ટ આઈએમપી કહી શકાય કે રતનમહાલ રીછ અભયારણ્ય ક્યાં આવેલું છે? તો લીમખેડા દાહોદ જિલ્લામાં. ત્યારબાદ આગળ જોઈએ તો નદીઓની વાત કરીએ તો અનાસ, મચણ, ડફણ અને કાલી આ મુખ્ય નદીઓ છે. ત્યારબાદ મેળાની વાત કરીએ તો ગાય ગોહટીનો મેળો જે બરબાડી કારતક સુદ એકમના દિવસે ભરાય છે. અને ત્યારબાદ છે ગોળ ગધેડાનો મેળો જે જેસાવાડા દાહોદ જિલ્લામાં ભરાય છે. મિત્રો, આ સવાલ પણ ઘણીવાર પરીક્ષામાં રિપીટ થતો હોય છે કે ગોળ ગધેડાનો મેળો એ ક્યાં ભરાય છે? તો દાહોદ જિલ્લામાં. કઈ જગ્યાએ? તો જેસાવાડા ખાતે. ત્યારબાદ આગળ જોઈએ તો આંબલી 11 નો મેળો એ પણ દાહોદ જિલ્લામાં ભરાય છે. તો તમે યાદ રાખજો. ત્યારબાદ જોઈએ સરહદો તો ઉત્તરે મહીસાગર અને રાજસ્થાન રાજ્યની સરહદ, પૂર્વમાં મધ્યપ્રદેશ રાજ્યની સરહદ, દક્ષિણમાં છોટાઉદેપુર જિલ્લો અને પશ્ચિમમાં પંચમહાલ જિલ્લાની સરહદ દાહોદ જિલ્લાને સ્પર્શે છે. બરાબર છે. તો આ તમે યાદ રાખજો. અને દાહોદ એ બે રાજ્યોની સરહદ ધરાવતો જિલ્લો છે. કયા કયા બે રાજ્ય? એક રાજસ્થાન અને એક બીજું મધ્યપ્રદેશ. મિત્રો, હું આશા રાખું છું કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. આ વિડીયોને તમે PDFમાં ડાઉનલોડ કરવા માગતા હોય તો અહીંયા એક આઈ બટન આવશે, એના ઉપર ક્લિક કરીને તમે આ વિડીયોને PDF ડાઉનલોડ કરી શકો છો. બીજું કે અહીંયા એક વેબસાઇટ આપેલી છે www.knowledge@24.com, તો એની ઉપર જઈને પણ તમે આ વિડીયોને PDF ડાઉનલોડ કરી શકો છો. તો
તો આ વિડીયો જોવા બદલ આપનો આભાર.